एक अलग छोकरी छे, डांस पण सारो करे छे, दिल जीतता आवडे छे तने, वाइली स्माइल पाछी लावी दे छे, एम्प्टी कैनवास ने कलरफुल करी नाखे छे, रे तू तो एंजल छे एंजल, ए नाम तो कहती जा दारू, हीर, आ नाम सांभळता ज तमने हीर अने रांझानी वार्ता याद आवती हशे, शर्माती जा तू मारा टाइप नहीं नथी पण तारा टाइप नहीं मने मळी नथी हूँ लाइफ टाइम तारी विशेष पूरी करवा मांगु छु तारे बुक लखवी जोईए फ्लर्टिंग नी 100 टिप्स पति होए तो तारा पण दरेक हीर नी वार्ता लव स्टोरी नथी होती आई हैव अ क्रश ऑन यू मारे तारी साथे लग्न करवा छे हीर विल यू मैरी मी हवे मारे शू करवानो अरे तारी प्रीत करवानी रीत बदल अमुक वार्ताओ संघर्ष नी अने सपनाओ नी पण होय छे हमने सपना जोवानी क्या छूट छे बापूजी दीकरी ने जेटलो हक मळवो जोईए एटलो हक तने मळ्यो छे आ घरमा चिंता ना करती बेटा धीमे धीमे बत्तू फावी जशे हवे आ तमने फरियादनो कोई मौको नहीं आपे જન્મી આખી જિંદગી કમારે જ રહીશ તારી અને હેરી વચ્ચે કોઈ કનેક્શન તો છે તું ધારો છે તારો નશો ચડવા માંડ્યો છે યાર એટલે જ લોકો તને વાંચવાનું પસંદ નહીં કરતા હોય બસ પાનાઓ ફેરવીને નીકળી જતા હશે ત્યારે પણ લગ્ન કરવાનું નક્કી કરે ને ત્યારે આના જેવી છોકરી લાવશે તું તો આખી જિંદગી મારી વિશેસ પૂરી કરવાનો હતો ને આટલામાં થાકી ગયો માં બાપ જોડે જિંદગી ભર રહેવાનો અધિકાર કોઈ દીકરીને નથી હોતો પછી ભલે લગ્નમાં ખુશ હોય કે ના હોય ડિવોર્સ લઈને પાછી પણ આવી જાય તો પણ એક વર્ષમાં બીજો છોકરો શોધી નાખે કારણ કે સમાજમાં કહેવાય છે કે દીકરીઓ તો સાસરે જ શોભે પ્રોડ્યુસર પણ મારી સાથે છે કોઈ પણ પ્રકારની રાહ જોવડાવ્યા વિના તમને સીધો જ છે તેમની સાથે વાતચીત કરવા માટે મળાવી દઉં મારી સાથે જોડાયા છે જયેશ પાવરા કે જે ફિલ્મના પ્રોડ્યુસર છે સર વેલકમ ઓન જીએસટીવી હાય પૂજા વેલકમ ઓજસ હાય આપણે જ્યારે આ મૂવીની વાત કરી રહ્યા છે તો મૂવીનું ટ્રેલર ટીઝર આપણે બધાએ જોયું જ છે હું તારી હીર હું તારી શુકામેન છે આ વર્ડ પણ ખૂબ આપણને જ્યારે અચરજ પમાડે એવું જ છે સ્ત્રી કેન્દ્રિત આ ફિલ્મ છે અને સ્ત્રી કેન્દ્રિત ફિલ્મ કેમ છે આ બધી બાબતોની આપણે માહિતી તો મેળવીશું જ સૌથી પહેલા મારી સાથે પૂજા બ્યુટીફુલ ગોર્જિયસ જોડાયેલા છે તેમની પાસેથી જ આપણે જાણીશું કે હું તારી હીરમાં તેમનું જે કેરેક્ટર છે તેમણે કઈ રીતે આખરે ભજવ્યું છે તેમના પાત્ર વિશે પૂજા શું કહેશો હીર જે છોકરીનું કેરેક્ટર દેખાડ્યું છે આની અંદર એ ગામડાની છોકરી છે જેના સપનાઓ બહુ મોટા મોટા છે બોલિવૂડ ફિલ્મો જોવાનો શોખ છે ડાન્સ કરવાનો શોખ છે એકદમ હસતી રમતી છોકરી છે સરપંચની દીકરી છે શી હેઝ લોટ ઓફ બિગ ડ્રીમ્સ એક એવું એનું સપનું છે કે એનો વર એવો હોવો જોઈએ જે બોલિવૂડ એક્ટર જેવો દેખાતો હોય જે આજકાલ આઈ ગેસ બધી જ છોકરીઓનું એવું સપનું હોય છે બટ ડેસ્ટિની હેઝ સમ અધર પ્લાન્સ ફોર હર અને એના જબરજસ્તીથી લગ્ન કરાવવામાં આવે છે અને એના પછી જે બધી સ્ટ્રગલ્સ એની લાઈફમાં શરૂ થાય છે એની ઉપર આખી આ વાર્તા છે એક બહુ જ સરસ સોશિયલ મેસેજ અમે લોકોએ આપવાનો પ્રયત્ન કર્યો છે આ ફિલ્મના થ્રુ આપણી સમાજની છોકરીઓ માટે વાય દે હેવ ટુ સ્ટેન્ડ અપ ફોર ધેમસેલ્સ અને કેવી રીતે પોતાની ફ્રીડમ માટે લડવું જોઈએ ડાયવોર્સ જે વર્ડ છે દેટ ઇઝ અ ટેબુ ઇન આર સોસાયટી પણ આ છોકરી કેવી રીતે એના થ્રુ લડે છે સોસાયટીના પ્રેશરમાં ફેમિલીના પ્રેશરથી પોતાના પપ્પાની સામે ઊભી રહીને પોતાનો સ્ટેન્ડ લે છે એ તમને જોવાની ખૂબ જ મજા આવશે
બિલકુલ જી પૂજા, જે રીતે આપણે મૂવી વિશે તો વાત કરી, પરંતુ જ્યારે વાત આવે કે આ પાત્ર તમારી સામે આવ્યું ત્યારે તમે તુરંત હા પાડી દીધી કે તમે કંઈ વિચાર્યું હતું એની પહેલા? મેં તરત જ હા પાડી દીધી હતી, બિકોઝ ઇટ ઇઝ અ વેરી ચેલેન્જિંગ રોલ, અને મારા થ્રુ, એટલા કેરેક્ટર થ્રુ જો એક સોશિયલ મેસેજ સોસાયટી સુધી પહોંચતો હોય અને લોકો મોટિવેટ થતા હોય તો એવા રોલ માટે તો આઈ ગેસ નો એક્ટ્રેસ વિલ સે નો ટુ ઇટ, સો આઈ ઇમિડિયેટલી સેડ યસ. સો પૂજા તો જે રીતે જણાવી રહ્યા છે કે તેમણે તરત જ હા પાડી દીધી હતી આ મૂવીને કરવા માટે, હું તારી હીરના પ્રોડ્યુસર પણ મારી સાથે જોડાયેલા છે જયેશ પાવરા પાસેથી પણ આપણે જાણીએ, કારણ કે આપણે ટ્રેલરમાં જે રીતે જોઈ રહ્યા છે કે ઘણા એવા વિદેશના પ્લેસીસ આપણે નજરે પડી રહ્યા છે, તો શું આ એક બિગ બજેટની ફિલ્મ છે કે પછી શું, તે તમામ બાબતો વિશે આપણે સીધા જ પૂછીએ જયેશભાઈ પાસે. નમસ્કાર, હું ડોક્ટર જયેશ પાવરા. આ ફિલ્મના બીજા પ્રોડ્યુસર અમારી સાથે છે સમીર ઉપાધ્યાય અને દિશા ઉપાધ્યાય. તેઓ દિલ્હી અને લિથ્યુએનિયા એટલે કે યુરોપની અંદર એક આવેલો દેશ છે યુક્રેનની બાજુમાં, ત્યાંના હતા. અને જ્યારે અમારી સામે આ સ્ટોરી આવી ત્યારે એની અંદર આ ફોરેનના લોકેશન્સનું એક બહુ મહત્ત્વ હતું, કારણ કે સ્ટોરીમાં એ વર્ણાયેલું હતું, એટલે એને ગ્રેન્જ્યોર બનાવવું અમારા માટે બહુ જ જરૂરી હતું. અને એ જે એનો લુક આપ્યો છે અમે, એ તમને કોઈ બોલિવૂડ કે હોલિવૂડ ફિલ્મ્સની કમ્પેરિઝન લાગશે, કારણ કે આની અંદર જે અમે કેમેરા યુઝ કર્યા છે એ સારામાં સારી જે ફિલ્મોમાં તમે જુઓ છો અત્યારની બોલિવૂડની એ બધામાં એ જ કેમેરા વપરાયા છે. એટલે ડેફિનેટલી એનું બજેટ તો મોટું છે જ, પણ એ બજેટને તમને જસ્ટિફિકેશન થશે તમે જ્યારે ફિલ્મ જોશો, એની જે સિનેમેટોગ્રાફી છે, તેના જે લોકેશન્સ છે, અને ડેફિનેટલી અમારા એક્ટર્સ એમને જે એની અંદર જે અમને રોલ આપ્યો છે એ લોકોએ જે રીતે એને અંદર એમનું કૌશલ્ય બતાવ્યું છે એ તમને ફિલ્મ જોશે એટલે એના ટ્રેલરમાં જ દેખાય છે. કદાચ ટ્રેલર જો એને જોયું હશે તો હું બધાને ખાસ વિનંતી કરીશ કે તમે ટ્રેલર જુઓ, એ તો એક ગ્લિમ્સિસ છે, એના એ 10% પણ નથી. એની સામે ફિલ્મ એટલી જબરજસ્ત બનેલી છે કે અમને એ કોન્ફિડન્સ છે કે આ એક બેન્ચમાર્ક તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાગશે. બિલકુલથી જયેશભાઈ, ઘણી બધી ગુજરાતી મૂવીને આપણે જોઈ છે કે અલગ અલગ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવતી હોય છે, આ મૂવીની ખાસ વાત એ છે કે અન્ય 3 ભાષાઓ સ્પેનિશ, ફ્રેન્ચ અને એમાં પણ આ મૂવીને રિલીઝ કરવામાં આવી રહી છે, એનું શું કારણ? અમે એ ભાષામાં ડબ નથી કરવાના, પણ એનું સબટાઇટલ સાથે અમે યુરોપમાં રિલીઝ કરવાના છીએ, કારણ કે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ યુરોપમાં રિલીઝ લગભગ બહુ ઓછી થઈ છે, કદાચ ન પણ થઈ હોય એવું મારું માનવું છે. તો અમે યુરોપના એક એક દેશની અંદર સારામાં સારી જગ્યાએ એનું રિલીઝ કરવાના છે, તો ડેફિનેટલી જ્યારે એ લોકો જોવા જશે તો એમને સબ ટાઇટલ સાથે હશે, તો આ ફિલ્મ કદાચ પહેલી વહેલી હશે ગુજરાતી કે જે આટલી બધી જુદી જુદી ભાષાઓના સબ ટાઇટલ સાથે રિલીઝ થશે, કારણ કે એને અમે કાન્સ અને કદાચ ઓસ્કર સિવાય ઘણા બધા એવા ફિલ્મ ફેસ્ટિવલ્સ છે યુરોપમાં અને બીજા બધા દેશમાં કે જ્યાં આગળ અમે એને લઈ જવાના છીએ, તો ત્યાં આગળ આ બધા સબટાઇટલ્સ હશે, તો એનો ડેફિનેટલી ગુજરાત ત્યાં પહોંચશે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક નવું આયામ કાયમ થશે. તો બિલકુલથી હું તારી હીરમાં પૂજા તો લીડ રોલમાં આવી જઈ છે, તેની સાથે સાથે અન્ય કોસ્ટાર્સની જો વાત કરીએ તો ઓજસ રાવલ પણ આવી રહ્યા છે. ઓજસજી, આપની પાસેથી એ જાણવાનું કે અત્યાર સુધી તમે ઘણી બધી કોમેડી વસ્તુમાં તમે તમને જોયા જ હશે, ઘણી બધી સિનેમાઓમાં પણ તમે જે રીતે કામ કર્યું છે, આ વખતે તમે હવે એક નવા ટર્મ તરફ આગળ વધી રહ્યા છો, નવી દિશામાં તમે પોતાનું પ્રસ્થાન કરી રહ્યા છો કરિયર તરફ. આ મૂવી હું તારી હીરમાં પૂજા સાથે ખાસ કરીને કામ કરવા માટે કેવું લાગ્યું તમને? સૌથી પહેલાં તો જીએસટીવીના તમામ દર્શકોને જય માતાજી, અને 2 વર્ષ પછી તમને લોકોને જે આનંદ અને ઉત્સાહ મળી રહ્યો છે એ અમારામાં પણ એટલો જ વ્યાપી રહ્યો છે, ખાસ કરીને આ નવરાત્રિ પર્વમાં, અને એ પર્વ પછી જ આ ફિલ્મ આવી રહી છે. જ્યારે આ ફિલ્મ મને આપવામાં આવી હતી ત્યારે મેં પાત્ર વાંચ્યું અને મને ખબર પડી કે આમાં 2 જુદા રસ મને કરવા મળશે, અને એ પહેલાં સકારાત્મક, એકદમ જ હકારાત્મક એનું પાત્રલેખન છે, અને ત્યાર પછી ઇન્ટરવલ પછી એ કંઈક આખો જુદો જ બની જતો હોય છે. હર્ષનું પાત્ર જે હું ભજવું છું, તો જેની સહેજ એક ઝલક અને અણસાર જેમ પૂજાએ આપી દીધો છે, તો એ પાત્ર કદાચ મારે અત્યાર સુધી ક્યારેય કરવામાં નહોતું આવ્યું. અને કલાકાર તરીકે એ આપણી ઝંખના હોય જ કે વણખેડેલી જમીન પર આપણે જઈને કંઈક નવું કરીએ અને એ સોપાન સર કરીએ તો મજા આવે, અને એક કલાકાર તરીકે તો એક સાબિતી થાય જ કે ના ચલો સરસ, આ પણ આપણને આવડે છે, આ રસ પણ આવડે છે, હવે 9 રસ આવડવા જોઈએ એક કલાકાર તરીકે. પણ એ વસ્તુ પ્રેક્ષકો, અમારા જે જનતા જનાર્દન છે, જે ભગવાન છે અમારા, એમની સામે આ જ્યારે વાત મૂકે અને એ લોકોની સ્વીકૃતિ મળે તો એની જે વાતની મજા છે, અને પ્લસ એની એક જે કેન્દ્રીય સ્થાને જે વાત છે, જેમ તમે પરફેક્ટલી કીધું કે એ
સ્ત્રી કેન્દ્રીય વાર્તા છે. આમાં પ્રણય ત્રિકોણ છે, પણ એની વચ્ચે એની મધ્યમાં રહેલી એક દીકરી છે. અને એ દીકરીની વાત, એ દીકરી અને એના બાપની વાત હોય અથવા દીકરી અને સમાજની વાત હોય, એ પરણ્યા પહેલાં અને પરણ્યા પછી જે સમીકરણો બદલાઈ જાય છે દીકરી માટે એની વાત હોય, ત્યારે મેં કીધું કે ભલે આ સ્ત્રી કેન્દ્રીય ફિલ્મ હોય, આ વાત બહાર મુકાવી જ જોઈએ. અને મારું પાત્ર પણ ખાસું એવું મોટું છે, મારા જીવનની મોટા મોટી ફિલ્મ છે અત્યાર સુધીની, એટલે અને કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પણ મોટી ફિલ્મ છે. આપણે જેમ વાત કરીએ કે ભાઈ દર વખતે આપણે કહીએ છીએ કે ભાઈ હોલિવૂડ અહીંયા આવી જાય છે, બોલિવૂડ પણ અહીંયા આવી જાય છે, તો ગુજરાત શું કામ બહાર ન જાય? એટલે આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેના પોસ્ટરમાં લખાઈને આવે છે એન ઇન્ડો લિથુએનિયન પ્રોડક્શન, એટલે યુરોપ અને ભારતની યુતિ છે આ પિક્ચરને બનાવવામાં. એટલે ઘણા બધા કારણો હતા ફિલ્મ કરવા માટેના. અને પછી જે તમે કીધું કે ભાઈ પૂજા સાથેનું કામ કરવાનું આ અનુભવ, પૂજાને હું બહુ જ ખાસા એવા સમયથી લગભગ કે 8-9 વર્ષથી અમે ઓળખીએ છીએ એકબીજાને, અને એવું ક્યારેય સાથે કામ કરવાનો મોકો નહોતો મળ્યો. અને પછી આ ફિલ્મમાં એ અવસર આવ્યો અને ખૂબ ખૂબ અદ્ભુત કામ કરે છે પૂજા પણ. બિલકુલજી, ઓજસ જે રીતે આપ જણાવી રહ્યા છો કે લગ્ન પછી આખરે સમીકરણો બદલાઈ જતા હોય છે એક સ્ત્રી માટે, અને હવે આ વિચારને પરિવર્તિત કરવાની તો જરૂર છે. હું તારી હીરમાં, હું તારી, આ વર્ડ પણ કંઈક નવું લઈને આવી રહ્યું છે, તો તેને લઈને શું કહેવું? એ હું તારીની જ વાત છે. એ જે હું પણું છે, એ સ્ત્રીનું હોય, એ પુરુષનું હોય, તારી અને મારીની જે વાત છે કે હીર કોની. લવ ટ્રાયંગલમાં ઓબ્વિયસલી ટુ બોયઝ વન ગર્લ અથવા વન બોય ટુ ગર્લ એવી રીતે આપણે જોયું છે લગભગ મહદઅંશે, તો એમાં એ લવ ટ્રાયંગલનું પણ ઉકેલ શું થાય છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. પણ એ જેમ કીધું કે ટાઇટલ ખૂબ જ સૂચક છે એના માટે. તો આપણે જે રીતે બજેટની પણ વાત કરી, ફિલ્મમાં આખરે શું આવી રહ્યું છે તેના વિશે પણ જે રીતે કલાકારોએ ચર્ચા કરી છે, હવે આપણે સોંગની વાત કરીએ. કોઈ પણ મૂવી હોય અને તેમાં સોંગ એ હૃદયની જેમ કામ કરતું હોય છે, સોંગની જ્યારે વાત આવતી હોય તો જિગરદાન ગઢવીનો અવાજ તમને આ મૂવીના ઘણા સોંગ્સમાં સાંભળી શકો છો. ઐશ્વર્યા મજમુદારે પણ પોતાનો કંઠ આપ્યો છે. પહેલા તો જયેશભાઈ પાસેથી જાણીએ કે આટલા બધા સોંગ્સ જ્યારે આ મૂવીમાં. સોંગ્સને પરાણે અંદર ઠોકી નથી બેસાડેલા, એ સ્ટોરીની જરૂરિયાત પ્રમાણે અંદર મૂકવામાં આવેલા છે. અને તમે કીધું એમ અમારા આની અંદર રાહુલ મુલજારિયા જેમણે આનું મ્યુઝિક આપ્યું છે, એમણે જે દિલથી આમ કહેવાય ને કે દિલમાંથી નીકળેલું મ્યુઝિક છે એમનું, એમણે 2017થી આની ઉપર કામ કરેલું છે. અને ધ્વનિ ગૌતમે તો 2014થી આમાં એમનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જે ડિરેક્ટર છે અમારા, એટલે એમણે આની અંદર ખૂબ મહેનત કરી છે. પણ સારા પ્રોડ્યુસરની તલાશમાં હતા અને કદાચ અમે એમને સારા લાગ્યા કે અમે આની જસ્ટિફિકેશન આપી શકશું, એટલે અમને આપ્યું. અને બધા જ સિંગર્સ અમારા આની અંદર છે. તમે કીર્તિદાનભાઈનો ઢોલ વાગે, ઐશ્વર્યા અને કીર્તિદાનભાઈનો, જીગરાના બે સોંગ્સ છે, મીતના છે, પછી સાયરામ દવેશ ભાઈએ બહુ સરસ દુહો ગાયો છે, કદાચ એ સાંભળ્યો બધાને આવી ગયેલો છે બહાર, ખૂબ જ સુંદર છે. અને એના સિવાય ગીતાબેન, ભૂમિ ત્રિવેદી, અને તમે એટલે એવું નહીં લાગે કે આ ખાલી ગીત જ ચાલી રહ્યા છે, અલગથી બેસાડી દીધા છે, તમને સ્ટોરીની સાથે સાથે જે ગીતની પણ મજા તમે માણી શકશો. બિલકુલથી પૂજા, આપણી પાસેથી જાણવાનું હતું કે ધ્વનિ ગૌતમે આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે, નવો કોન્સેપ્ટ તેઓ લાવ્યા છે, આ કોન્સેપ્ટ સાથે કામ કરવું તમારા માટે કેવું રહ્યું? મને ખૂબ જ મજા આવી છે આ ફિલ્મ કરવા માટે. ધ્વનિ ગૌતમ ઇઝ અ વેરી ગુડ ડિરેક્ટર, એમણે ઘણી બધી ફિલ્મો પહેલાં પણ ડિરેક્ટ કરી હતી. જ્યારે મારી પાસે આ સ્ક્રિપ્ટ ઓફર થઈ હતી, આઈ રેડ ઇટ એન્ડ આઈ ઇમિજિએટલી સેડ યસ ટુ ઇટ, જે તમે પહેલાં તમને કહ્યું, કારણ કે ઇટ્સ અ વુમન સેન્ટ્રિક ફિલ્મ અને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વુમન સેન્ટ્રિક ફિલ્મ કદાચ બહુ જ ઓછી બને છે, ગણીને તમે કહી શકો એટલી જ છે. તો જ્યારે આ ઓફર આવી, આઈ સેડ યસ ટુ ઇટ. ખૂબ જ મોટિવેટિંગ ફિલ્મ છે, ઇન્સ્પાયર કરશે લોકોને એવી આ ફિલ્મ છે, અને એટલે જ મને આ કામ કરવાની બહુ જ મજા આવી છે આમાં. બિલકુલથી ઓજસ, જ્યારે આપણે વાત કરી રહ્યા હતા અત્યારે સિને જગતમાં ઘણી ગુજરાતી એવી ફિલ્મો આવી છે અને એમાં અમિતાભ બચ્ચન ખાસ ફક્ત મહિલાઓ માટે લઈને આવ્યા, તો તમને લાગી રહ્યું છે કે તમારી હું તારી હીર એટલો ઇમ્પેક્ટફુલ? જેમ આપણે કહીએ કે મોગરો હોય, ચંપો હોય, ચમેલી હોય, ગુલાબ હોય, કમળ હોય, જે હોય, એ બધાની પોતાની એક આગવી ઓળખ હોય છે અને એની અલગ અલગ જુદી જુદી સુગંધ હોય છે પોતાની. તો કદાચ ફક્ત મહિલાઓ માટે અમિતાભ બચ્ચન હતા, તો એવી જ રીતે, અને અમિતાભ બચ્ચન પહેલાં પણ ગુજરાતી ફિલ્મોમાં એમણે યોગદાન આપ્યું જ છે, તો એવી જ રીતે અમારા જે સિનેમાની વાત કરીએ તો આ અમારી ફિલ્મ છે, એમાં બી કદાચ આટલો સુંદર મજાનો, જેમ પ્રોડ્યુસર સાહેબે કહ્યું કે આટલા બધા
गीतकार नी साथे साथे जे मिलिंद गढ़वी लख्या छे पण एनी साथे आटला गायको ने गायिकाओं जे कलावृंद छे ए कदाच अमारुं एक आगवुं पासुं छे। लिथुएनिया गुजराती पहली वार जे समन्वय थई रह्यो छे ए कदाच अमारुं एक जुदुं पासुं छे। जे फिल्म कदाच कोईपण एक कपल होय अथवा जेने पण जीवन में एक क्षण माटे भी प्रेम थयो एटले कदाच सलमान अने ऐश्वर्यानो नवलखा पैलेस नु हम दिल दे चुके सनम नु गीत याद आवी जाय एज नवलखा पैलेसमां मारुं अने पूजानो जे गरबो छे जे कीर्तिभाई ज गायो छे अने एज कोरियोग्राफर छे जेमणे सलमान अने ऐश्वर्याने त्यां डांस कोरियोग्राफ करी आपेलो एज समीर आर्श अने तमन्ना तन्नाए अमारामां आ गीत करी आप्युं छे ढोल वागे तो ए એ આનું એક જુદું પાસું હોઈ શકે એટલે આ જે બધી વસ્તુઓ છે કે કદાચ એની જે વર્લ્ડવાઇડ રિલીઝ છે અથવા યુરોપિયન કન્ટ્રીઝમાં પણ આજે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એ બધા જુદા જુદા એના પાસા છે। બચ્ચન સાહેબ આઈ થિંક કદાચ આની સિક્વલમાં આવશે હવે અમારી સાથે। પૂજા બિલકુલથી આપણે હિન્દી સિનેમાની વાત કરીએ તો તમે ચારુના કેરેક્ટરથી ખૂબ ફેમસ નામના મેળવી છે, સોનીપલમાં પણ તમે ઘણી સિરિયલ્સમાં કામ કર્યું છે, ત્યાંથી જે હિન્દી જર્નીની શરૂઆત કરીને ગુજરાતી જોનરમાં કામ કરવું, તમને શું ડિફર લાગી રહ્યું છે અને હજુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સુધારા તરફ જઈ રહી છે, તમારા મતે કયા સુધારા લાવવા જોઈએ? સી આઈ થિંક ફોર એન એક્ટર મીડિયમ ડઝ નોટ મેટર, તમે વેબ સિરીઝ કરો, ફિલ્મ કરો, ટીવી સિરિયલ કરો, એ કોઈ પણ લેંગ્વેજમાં કરો, જે કેરેક્ટર છે દેટ ઇઝ ગોન બી ધ સેમ એવરીવેર। ખાલી એક જે પ્રોસેસ હોય છે એ શું કહેવાય, એ પ્રોજેક્ટને બનાવવાનો દેટ ઇઝ ડિફરન્ટ। એટલે ભલે મેં હિન્દી સિરિયલમાં પણ કામ કર્યું હોય, આમાં પણ કર્યું હોય, બટ આઈ ગેસ જે ફિલ્મમાં જે તમને યુ નો ધ એક્સાઇટમેન્ટ એન્ડ ધ પેશન દેટ યુ ગેટ વાઇલ ડુઈંગ અ ફિલ્મ, આઈ ગેસ એના જેવું કંઈ જ નથી ને। એટલે જ આઈ વોન્ટેડ ટુ ડુ ગુજરાતી ફિલ્મ્સ ઓલવેઝ, બીકોઝ મેં મારી કરિયરની શરૂઆત જ ગુજરાતી સિરિયલથી સ્ટાર્ટ કરી હતી। સો કલર્સ ગુજરાતીનો પહેલો શો જે મેં કર્યો, દેટ વોઝ ધ ફર્સ્ટ શો ઓફ માય કરિયર, સો એટલે ગુજરાતી લેંગ્વેજ સાથે પણ એટલું લગાવ છે એન્ડ દેટ્સ વાય આઈ કેમ ટુ ગુજરાતી ટુ ડુ માય ડુ ફિલ્મ્સ હિયર। એટલે બોલિવૂડમાં આગળ જઈશ કે નહીં ખબર નહીં, એ તો ડેસ્ટિની ઉપર છે, દેટ વિલ સી, બટ યા। ઓજસ જ્યારે આપણે વાત કરીએ ગુજરાતી સિનેમા જગત હાલમાં પીક લાઈન ઉપર છે, ઘણા બધા સુધારાઓ આવી રહ્યા છે, લોકો પણ વળી રહ્યા છે ગુજરાતી સિનેમા તરફ, તમારા મતે તમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છો અને ઘણા બધા કલાકારો સાથે, ઘણા બધા ડિરેક્ટર સાથે કામ કર્યું છે, તો કયા એવા હજી સુધારા ગુજરાતી સિનેમા માટે હોવા જોઈએ? ઘણી બધી ઓલરેડી હિતાવહ પોલિસીઝ આવી ગઈ છે સરકારશ્રીએ, ઘણા બધા એવા ચેન્જીસ પણ આપણને આપ્યા છે કે જેના થકી સિનેમાને પ્રાધાન્ય મળે, એને પીઠબળ મળે, જેથી કરીને આગળ એને આપણે ધપાવી શકીએ। એ પછી સબસિડીઝ હોય, એ પછી જે નવા હમણાં જ એ લોકોએ ધારાધોરણ આપ્યા છે આપણને એ હોય, એક પાસું જે હજી મને લાગે છે અને એ મને બહુ મજા પડી કે હું તારી હીરમાં એ પાસું એક્સપ્લોર કરવામાં આવ્યું છે કે ગુજરાત ટુરિઝમ થકી આપણે ઘણું બધું ગુજરાત આપણે લોકોને બતાડતા હોઈએ છીએ, પણ ગુજરાત આપણે બહાર નથી લઈ જતા એટલું જેટલું મને લાગે છે એટલું। આજે કદાચ આપણે વાત કરીએ તો ગરબા રાસ એક વૈશ્વિક સેન્સેશન બની ગયું છે, આપણે જોયું છે કે રંગ જાતિ ભેદ કોઈ એક કશા જ પેરિમીટર્સ અથવા એક કશા જ ડિફરન્સિએશન વગર લોકો ગરબા રાસમાં જોડાતા હોય છે, અને અત્યારે આ જીએસટીવી હોય કે બધા બીજા બધા જેટલા બી માધ્યમો હોય આપણે જોઈએ છીએ કે ભાઈ ધોળિયાઓ હોય કે ઇન્ડિયન્સ હોય કે આપણે જેટલા બી આપણે કહેવાતા જેટલી બી કમ્યુનિટીઝ છે બધા જ આમાં આનંદ લેતા હોય છે વિશ્વભરમાં, તો એવી જ રીતે જો એ લોકો આપણે ગરબા રાસ એમના સુધી પહોંચાડી શકતા હોઈએ તો આપણી સુંદર સિનેમાની વાતો પણ એમના સુધી પહોંચવી જોઈએ, એટલે એ લોકોને સાથે લઈને શૂટ કરી શકાય એવું પણ આપણે સિનેમાને પ્રાધાન્ય આપવું જોઈએ, જે હું તારી હીરમાં થયું છે કે આપણે ગુજરાતનું ગોંડલ અમે લઈ અને લિથુએનિયામાં મૂકી દીધું છે અને એ વાત પછી આપણે આ ફિલ્મમાં રજૂ કરી છે, એટલે એ કદાચ હજી પાછું એક્સપ્લોર થવાનું બાકી છે, એ કરવું જોઈએ। બિલકુલથી, તો જે રીતે કલાકારો તો જણાવી રહ્યા છે કે તમે આખરે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે કામ કરતા કેટલી ખુશી અનુભવાઈ રહી છે, જયેશભાઈ આપણી સાથે પ્રોડ્યુસર પણ છે તેમની પાસેથી પણ જાણી, જયેશભાઈ જે રીતે લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છે કે કોરોના પછીનો જે કાળ હતો, બોલિવૂડમાં પણ ઘણા લોકો જે મૂવીઝ જોવા માટે જઈ રહ્યા હતા તેમાં કદાચ થોડોક બ્રેક આવ્યો, અને હવે આ ગુજરાતી સિનેમા જ્યારે આવી રહી છે દરરોજ લેટેસ્ટ નવી નવી અપડેટ્સ અને એની સાથે નવી નવી મૂવીઝ આવી રહી છે, હું તારી હીર માટે એક સ્પેશિયલ મેસેજ શું કહેશ? જે રીતે ટોલિવૂડ એટલે કે જે સાઉથની ફિલ્મ છે કે બોલિવૂડ, એમાં પણ તમે પહેલાં જોશો તો આ રીતના જ કેરેક્ટરને આ રીતની જ ફિલ્મો બનતી હતી, પણ ત્યાંના લોકોએ એ એમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કર્યું, એટલે કે ત્યાં આગળ સારું પ્રોડક્શન વેલ્યુ એ લોકોએ વધારી અને એને લીધે એ લોકોની ફિલ્મો આજે તમે જે આરઆરઆર, પુષ્પા અને વખાણો છો, તો એ ત્યારે બની શકી કે જ્યારે લોકો એની સાથે જોડાયા। એ જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં સુધી ગુજરાતી પોતે એમ નહીં માને
કે આ મારી ગુજરાતી ફિલ્મ છે ત્યાં સુધી એ અઘરું છે અને ત્યાં સુધી નવા ઇન્વેસ્ટર્સ કારણ કે ગમે તેમ હોય તો એ સિનેમાને સારા પ્રોડક્શન વેલ્યુ પર જેમ અમે લઈ ગયા છીએ એ રીતે સારા પ્રોડક્શન વેલ્યુ પર લઈ જવા માટે ઇન્વેસ્ટર્સ જોઈશે અને જ્યાં સુધી એ ઇન્વેસ્ટર્સ નહીં આવે ત્યાં સુધી એની એક લેવલ જે આપણે સાઉથ ઇન્ડિયન કે બોલિવૂડનું માનીએ છીએ એવું નહીં આવી શકે એટલે મારી બધાને પ્રાર્થના છે કે આપણી ગુજરાતી ફિલ્મને જોવા માટે એના માટે કોઈ તમને આછો અનુભવ એવો ના થવો જોઈએ કે હું ગુજરાતી ફિલ્મ જોવા આવ્યો જે રીતે તમે હોલિવૂડ કે બોલિવૂડના પિક્ચર જોવા જતી વખતે ટેગ કરો છો કે હું RRR જોઉં છું મારા 10 મિત્રો સાથે એ રીતે આપણી ગુજરાતી ફિલ્મને પણ કરો આપણી અસ્મિતા જળવાઈ રહેશે તો ગુજરાતી આપણો ભાષા એને સપોર્ટ મળશે જી બિલકુલ જી તો પૂજા જે રીતે સ્ત્રી સશક્તિકરણની વાત હું તારી હીરમાં તો થઈ જઈ છે બીંગ અ ગર્લ તમે પણ એક અદાકારા તરીકે કામ કરી રહ્યા છો પોતાના જીવનમાં ઘણા બધા ફેસ હશે કે શૂટિંગ માટે પણ તમને ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થતી હશે તો આ બધી વસ્તુને તમે બેલેન્સ કરીને લાઈફમાં કઈ રીતે આગળ વધો છો એટલે શૂટિંગ કરતી વખતે પ્રોબ્લેમ્સ તો એટલે એવું કંઈ નથી મજા આવે જ્યાં આપણને મજા આવે ત્યાં આપણે કામ કરીએ તો યુ નો જે આપણું ચોઈસ હોય ઇફ યુ વર્ક દેર ત્યાં મજા જ આવતી હોય છે અને આઈ એમ વેરી લકી દેટ મને ઘરથી એ સપોર્ટ મળ્યો છે એ ફ્રીડમ મળી છે દેટ આઈ કેન ચૂઝ માય કરિયર એન્ડ યુ નો ટેક અપ માય ઓન ડિસિઝન્સ પણ આપણા સમાજમાં હજી પણ યુ નો આપણા જનરેશનમાં પણ એવું જ હજી પણ થતું હોય છે દેટ યુ કે નોટ સ્ટેન્ડ અપ એન્ડ ટોક ટુ યોર ડેડ ડિરેક્ટલી આઈ ગેસ તમારા ઘરે પણ અને ઘણી બધી છોકરીઓના ઘરે એવું થતું જ હશે મારા ઘરે ફોર એક્ઝામ્પલ હજી પણ એવું છે ધ નાઇટ કર્ફ્યુ સ્ટીલ ધેર એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે દેટ આઈ હેવ ટુ સ્ટીલ ટેક પરમિશન ફ્રોમ માય ફાધર બટ દેટ્સ ઓકે જરૂરી પણ છે અને પણ જો એક લેવલથી વધારે થઈ જાય ઇફ ઇટ ગોઝ આઉટ ઓફ ધ લિમિટ પ્રોબ્લેમ ત્યારે આવે છે અને આ ફિલ્મના થ્રુ અમે લોકોએ એ જ નાની નાની પ્રોબ્લેમ્સ એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે જે બધાના જ ઘરે થતી હોય છે પણ લોકો વાત નથી કરતા એ વિશે ઓજસ જ્યારે આપણે અત્યાર સુધી આટલી વાત તો કરી મૂવીને લઈને પણ વાત કરી હું તારી હીર માટે એક સ્પેશિયલ મેસેજ કેમ કે દર્શકો છે એમણે લાંબા સમયથી તમારા ટ્રેલર ટીઝર અને આ સાથે ગીત પણ નિહાળ્યા છે આગંતુક છે તમામ પ્રેક્ષકો તેના માટે શું કહેશો જે વ્યક્તિઓના ઘરે કદાચ એક દીકરી છે એ કોઈ આ ફિલ્મ જોવી જોઈએ જેમના ઘરે એક દીકરો છે એમણે પણ આ ફિલ્મ જોવી જોઈએ અને જેમના ઘરે એક દીકરો અને દીકરી બંનેવું છે એમણે તો ખાસ જોવી જોઈએ કદાચ ત્યારે અમારી વાત જે અમે મૂકવાનો પ્રયત્ન કર્યો છે એમના સુધી પહોંચશે અને એમના હૃદયને સ્પર્શશે જેમની ત્યાં દીકરો કે દીકરી નથી એમણે પણ એટલા માટે જોવી જોઈએ કારણ કે આ વસ્તુ કદાચ તમારા પરિવારમાં ન થતી હોય તો તમારા સગાવાલાઓમાં થતી હોય કદાચ તમે જાણતા હો એ લોકોના ઘરમાં આ વાત જે મારો મેઇન કોન્ફ્લિક્ટ છે જે મારી વાત છે કે હીરના જીવનમાં જે આવતી અડચણો છે અને એક એવી મુક્તમની છોકરી એક એવી સરસ મજાની હસ્તી રમતી છોકરી જેને જેને એની એની જે જેનું ડ્રીમ વર્લ્ડ છે એને પૂરું કરવું છે એની જે અમુક મહત્વકાંક્ષાઓ છે એને પૂરી કરવી છે ગોલ્સ અચીવ કરવા છે અને એની વચ્ચે જ્યારે ઓબ્સ્ટેકલ્સ આવી જાય છે જ્યારે હર્ડલ્સ આવી જાય છે ત્યારે એ શું કરે છે અને એના જીવનમાં શું થાય છે એ વસ્તુ ખાસ આ ફિલ્મમાં જોવાની રહેશે અને લોકો સુધી એ મેસેજ પહોંચે એટલે ખાસ કરીને આ ફિલ્મ જોવી જોઈએ અને એટ લાસ્ટ હવે બધા દર્શક મિત્રો જવા માટે રેડી છે જીએસટીવી ના વ્યુઅર્સ ને તમારા ત્રણ તરફથી શું ખાસ મેસેજ અમે બનાવી છે પ્રેમની ખીર તમે જોવા જજો હું તારી હીર 7 ઓક્ટોબર 2022 ના રોજ તમારા નજીકના સિનેમાઘર તો બિલકુલથી જે રીતે વ્યુઅર્સ આપે જોયું થેન્ક યુ જયેશભાઈ પૂજા એન્ડ ઓજસ આપ અમારી સાથે જોડાય તેના માટે તો દર્શક મિત્રો હવે રાશિની 7 ઓક્ટોબર નજીકમાં જ છે નજીકના સિનેમા ઘરોમાં છે તમે જઈ અને આ મૂવીને છે નિહાળી શકો છો અને જે નવો કોન્સેપ્ટ લાવ્યા છે આ મૂવીના પ્રોડ્યુસર્સ અને તેની સાથે કલાકારોએ પણ ઘણી ઉમદા મહેનત કરી છે તો તેને તમે પણ વધાવો અને આ એક નવા અનુભવને તમે પણ માણો આવી જ લેટેસ્ટ ન્યૂ અપડેટ્સ જોવા માટે સ્ટે ટ્યુન્ડ વિથ જીએસટીવી